ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 15માં હજી વધારે થોડી પ્રવૃત્તિઓ કરીશું. એ પહેલાં આપણે થોડા મુદ્દાની ચર્ચા કરીએ. તો તમને ખબર છે કે ઘણીવાર ઢોલક, મંજળી અથવા તો ઢોલ વાગે છે ને, તો આપણે ઓળખી શકીએ છીએ કે આ કયા વાજિંત્રનો અવાજ છે. કેવી રીતે? હા, તમારી આંખ બંધ કરીને સાંભળવાનું અને કહેવાનું કે આ ઢોલનો અવાજ છે, ખંજરીનો અવાજ છે. ઓકે, હા, મને ખબર છે કે આ બધી વસ્તુ તમારા ઘરે હશે નહીં, તો કંઈ વાંધો નહીં. આપણા ઘરમાં વાસણ તો હોય ને? હા, વાટકી હોય, ડીશ હોય, ગ્લાસ હોય છે ને. તો આને આપણે ચમચીથી અથડાવીએ તો એમાંથી આપણને અવાજ આવે છે, અલગ અલગ અવાજ આવે છે. તો સૌથી પહેલાં આંખ ખોલીને સાંભળી લેવાનું અને પછી આંખ બંધ કરીને જવાબ આપવાનો કે આમાં શેનો અવાજ આવ્યો. ઓકે, તો આ એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે આપણે થોડા બીજા મુદ્દાની વાત કરીએ. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે જેને ચશ્મા હોય ને, તેઓ ચશ્મા સાફ કરવા માટે ચશ્મા પર આ રીતે ફૂંક મારે છે ને. હા, તેઓ કેમ કરે છે? હા, કારણ કે આપણા મોઢામાંથી જે હવા નીકળે છે એ ભેજ સ્વરૂપે બહાર આવે છે અને તેના ટીપા કાચ પર પડતા તેના ઉપર બાજે છે અને તેને સરળતાથી કાચ સાફ કરી શકાય છે. તેથી કાચ સાફ કરતી વખતે આ રીતે ફૂંક મારીને સાફ થાય છે. ત્યાર પછી આપણો આગળનો મુદ્દો છે કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો અને જ્યારે અંદર લો છો ત્યારે તમારી છાતી અંદર જાય છે કે બહાર આવે છે? તો ચાલો આપણે તે પ્રવૃત્તિ કરીએ. તો તમારો હાથ આ રીતે ડાબી તરફ મૂક્યો. હવે તમે શ્વાસ લો. શું થયું? છાતી બહાર આવીને હવે તમારે શ્વાસ અંદર લેવાનો છે. તો શું થશે? હા, છાતી અંદરની તરફ ગઈ. તો આ પણ એક પ્રવૃત્તિ હતી. તમને જે અનુભવ થયો હોય એ તમારે વિચારવાનો છે. હવે આપણો આગળનો મુદ્દો છે તમારી છાતી માપો. હવે છાતી કઈ રીતે મપાય? તો સૌથી પહેલાં તમારે માપપટ્ટીની જરૂર પડશે. હવે આમાં માપપટ્ટી કઈ લેશો? હા, આપણે દરજીને ત્યાં કપડાં સીવડાવવા જઈએ ને ત્યારે દરજી કેવું છાતીનું માપ લેતા હોય? હા, એ મેજર ટેપનો ઉપયોગ કરી શકાય. જો તમારા ઘરે મેજર ટેપ ન હોય તો બીજી એક આઈડિયા આપો કે તમારા ઘરે દોરી હોય ને, હા, તો એ દોરીથી માપ લઈ લેવાનું અને એ દોરીને આપણી ફૂટપટ્ટી હોય એના ઉપર માપી લેવાની. તો પણ આપણને માપ ખબર પડી જાય છે. હવે શું કરવાનું છે? તો જે તમે નોર્મલ પરિસ્થિતિમાં હોવ ત્યારે તમારી છાતી માપો. તેનું માપ તમારી પર્યાવરણની ચોપડીમાં લખો અને તમે ઊંધો શ્વાસ લો અને પછી માપો અને એનું માપ લખો. તો આ બંનેમાં તમને શું તફાવત દેખાય? તો એ તફાવત તમારે લખવાનો છે. તો આ રીતે તમારે તમારી છાતી માપવાની છે. તો આ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે. ચાલો આપણે હવે આગળ વધીએ. તો હવે એક મિનિટમાં કેટલા શ્વાસ, એવો પ્રશ્ન આપણી સમક્ષ રજૂ થયો છે. ચાલો એ મુદ્દામાં આપણને શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે તમારી આંગળી છે ને એને તમારી નાક પર રાખો અને શ્વાસ લો. તમે હવાનો અનુભવ કરી શકો છો? હા, મને તો થયો. મેં જેવી શ્વાસ બહાર કાઢું છું ને એવો મને હવાનો અનુભવ થાય છે. તમને શું થયું તેનો તમારે નોંધ કરવાની છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે એક મિનિટમાં આપણે કેટલી વખત શ્વાસ અંદર લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ એ આપણે ગણવાનું છે. હા, આમાં બધાનો જવાબ અલગ અલગ રીતે આવશે. હું મારી વાત કરું તો એક મિનિટમાં મેં 25 થી 26 વાર શ્વાસ લીધો અને શ્વાસ બહાર કાઢ્યો
हाँ, तमारो अनुभव अलग होई सके छे, એટલે એવું જરૂરી નથી કે મારો જે આંકડો હતો એ જ તમારો પણ હશે. તમે આ ટ્રાય કરજો. ઓકે, હવે આપણે નોર્મલ સ્થિતિ હતી ત્યારે આપણો શ્વાસ અંદર લીધો અને બહાર કાઢ્યો એ એક મિનિટમાં આપણે ચેક કર્યું. હવે તમારે 30 કૂદકા મારવાના છે, જમ્પ કરવાનું છે, બરાબર? 30 કૂદકા મારવાના છે અને પછી જે આપણો શ્વાસ ચાલે છે એ એક મિનિટમાં ચેક કરો. તો એમાં શું તફાવત છે એ તમારે લખવાનો છે. તમે જ વિચારો કે જ્યારે આપણે હાંફતા હોઈએ ત્યારે આપણો શ્વાસ ઝડપથી ચડે છે, ઉતરે છે, ચડે છે, ઉતરે છે, બરાબર ને? તો આ તમારે કરવાનું છે. 30 કૂદકા મારીને તમારો એક મિનિટમાં કેટલો શ્વાસ લેવાય છે અને છોડાય છે તો એની નોંધ તમારે કરવાની છે. અને બંને વચ્ચે શું તફાવત રહે છે એ પણ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એક મિનિટમાં શ્વાસ તપાસવાના છે. હવે આપણો ટોપિક છે તમારી અંદરની ઘડિયાળ. હવે તમારી અંદરની ઘડિયાળ એટલે શું? આપણા અંદર એટલે કે હૃદયમાં પણ આપણને ધક 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 અવાજ આવે છે, આવે છે ને? હા, તો એને જ આપણે આપણી અંદરની ઘડિયાળ કહીશું. હવે શું કરવાનું છે કે ડૉક્ટર હોય છે તો એ સ્ટેથોસ્કોપથી ચેક કરે છે હૃદયના ધબકારા, અને એ સ્ટેથોસ્કોપમાં પણ આપણને ટીક 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 અવાજ આવે છે, આવે છે ને? હા, પણ હવે બધાના ઘરે તો સ્ટેથોસ્કોપ ન હોય ને, તો ઘણીવાર આપણે એ બનાવવાની ટ્રાય કરવી જોઈએ. તો હું તમને થોડી આઈડિયા આપું છું, તમે એના પરથી તમે બનાવી શકશો. તો શું કરવાનું છે કે રબરનો પાઇપ હોય તો એ લેવાનો છે અને એને એક છેડે ગરણી લગાવવાની, જે આપણે પાણી ગાળીએ ને, હા, એ ગરણી લગાવવાની છે, નાની ગરણી લગાવવાની. તો આ રીતે તમારે બનાવવાનું છે. અને તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક છોકરી કઈ રીતે રબરની પાઇપ વડે પોતાના હૃદયના ધબકારા માપી રહી છે. તો આ કાર્ય તમારે કરવાનું છે અને તમે પણ તમારા હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપ વગર પણ સારી રીતે સાંભળી શકો છો. તો આ એક એક્ટિવિટી તમારે કરવાની છે. હવે આપણે આગળ વધીએ તો હવે આપણી બીજી એક પ્રવૃત્તિ ખૂબ જ સરસ છે, ખબર છે એનું નામ શું છે? હવાનો પ્રવાહ. ઓહો, હવાનો પ્રવાહ, આ કંઈક નવું નામ છે લાગે છે ને? હા, તો ચાલો એમાં આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણને કાગળ જોઈશે અને એ કાગળનો આકાર સર્કલ હશે. ચાલો, મારું કાગળ તૈયાર છે, હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો જુઓ, આ પ્રમાણેનું એક કાગળ લેવાનું છે. હા, તમને પર્યાવરણની ચોપડીમાં પણ બતાવ્યું છે, લીધું ને? હવે શું કરવાનું છે કે એ કાગળમાં તમારે આ રીતે ગોળાકાર બનાવી દેવાનું છે. ઓકે, હા, તમારો આ વિડીયો પૂરો થાય પછી તમે આ બનાવી દેજો. અહીં પહેલાં તમે ધ્યાન આપી લો. હવે શું કરવાનું છે ખબર છે? હા, અને આપણે રાઉન્ડમાં અહીંથી કટિંગ કરીશું. ઓકે, અને પછી એનો આકાર કેવો થઈ જશે? હા, સાપ જેવો આકાર થશે. અને પછી આપણે મીણબત્તીની મદદથી તેને જોઈશું. ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ. હું તમારી સમક્ષ એ પ્રવૃત્તિ કરી બતાવું છું, એ રીતે તમે ઘરે પણ ટ્રાય કરજો. તો ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ, તમને ખૂબ મજા આવશે. તો આપણે આમાં જોયું કે સાપને ગરમ વસ્તુની નજીક લઈ જઈએ ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોર ગોર ફરશે, અને હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે. હવે આ સાપને આપણે પંખા નીચે ઊભા રહીએ અને જોઈએ શું થાય છે, તેનું હલનચલનનું અવલોકન કરીએ. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં પણ આપણે ઠંડુ કે ગરમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી,
મને પણ ખૂબ મજા આવી અને મને આશા છે કે તમને પણ ખૂબ મજા આવી હશે. તો હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. બાય.